નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રસિક સર રાધિકા સ્કૂલ ત્રંબાવતી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 એકમ નંબર 2 પર્વત તારા જો વિદ્યાર્થી મિત્રો, આ એક સુંદર મજાની કવિતા આપણને આપેલી છે, તો આ કવિતાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આનું શીર્ષક જો પર્વત તારા. હવે આ પર્વત તારા કવિતાના કવિનું નામ છે સુરેશ દલાલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કવિને એવી કલ્પના થાય છે કે પ્રકૃતિની દરેક વસ્તુમાં ભગવાનનો વાસ રહેલો છે. પ્રકૃતિની દરેક વસ્તુમાં ટૂંકમાં ભગવાન દેખાય છે કવિને, એટલે આવી કલ્પના છે એ કવિને થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારના યુવાનો છે તો અત્યારના યુવાનોને મોબાઈલના ટાવર ઉપર ભરોસો છે, પણ ભગવાનના પાવર ઉપર ભરોસો નથી. એટલા માટે આને સંબોધીને એક તમને સ્ટોરી કહું, એક વાર્તા કહું છું. આપણા શાસ્ત્રો લઈએ તો આપણા શાસ્ત્રોમાં એક પ્રહલાદની વાર્તા આવે છે કે જે ભગવાન વિષ્ણુનો મોટા મોટો ભક્ત હતો. આપણે કદાચ નરસિંહ અવતાર વિશે આપણે બધાએ સાંભળ્યું જ હશે. તો એના વિશેની વાર્તા છે કે હિરણ્યકશ્યપ નામનો એક રાજા હતો. આ રાજા છે એક વખત ભગવાનનું તપ કરે છે અને આ તપ દરમિયાન છે એને ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન પ્રસન્ન થાય છે એટલે ભગવાન પાસે એ વચન માંગે છે કે ભગવાન મને તમે એવું વચન આપો કે હું અમર બની જાઉં. ત્યારે જે ભગવાન છે એને એમ કહે છે કે આ પૃથ્વી પરનો એવો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ટૂંકમાં પૃથ્વીનો એવો નિયમ છે, કોઈ પણ વ્યક્તિ છે જેનો જન્મ થાય એનું મૃત્યુ પણ નિશ્ચિત હોય, નક્કી જ હોય કે જે જન્મે એ મરે પણ ખરા એમ. એટલા માટે ભગવાન એને એવું વરદાન છે આપતા નથી. એટલે તો એ ભગવાન પાસે બીજું વરદાન માંગે છે. તો એક કામ કરો, તમે એના જેવું જ મને એક બીજું વરદાન આપો કે હું છે કોઈ આકાશમાં ન મરું, કે જમીન ઉપર ન મરું, કે કોઈ લોઢાથી ન મરું, લાકડાથી ન મરું. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે કોઈ અસ્ત્રથી ન મરું, કે કોઈ શસ્ત્રથી ન મરું. એટલે આવું વરદાન માંગે છે કે નો ઘરની અંદર મરું, કે નો ઘરની બહાર મરું એમ. એટલે આ પ્રકારનું વરદાન માંગે છે, કોઈના કોઈ વસ્તુથી ન મરું એમ, માનવથી ન મરું કે પશુથી પણ ન મરું. તો આ રીતનું વરદાન માંગે છે ત્યારે ભગવાન એને વરદાન આપી દે છે. પછી આ જે રાજા હોય એનો ત્રાસ ખૂબ વધી જાય છે. પૃથ્વી ઉપર જે લોકો ઋષિમુનિઓ હોય, તો ઋષિમુનિઓ કોઈ તપ કરતા હોય તો એના તપમાં જઈને એનો ભંગ કરે ને આવું બધું કરે, અને એને એમ કહે પૃથ્વીવાસીનો કે તમારે આજથી તમારો ભગવાન હું છું, ભગવાન વિષ્ણુની તમે પૂજા બંધ કરો. એટલે આથી છે બધા લોકોને અત્યાચાર કરે છે. આપણે ગીતામાં એવું સાંભળ્યું છે કે ભગવાન છે એ પાપનો નાશ કરવા જન્મ લે છે. તો ત્યારે આ પાપ વધી જાય છે ત્યારે એક વખતની એક ઘટના છે કે આ સ્ટોરીમાં એક વખતની ઘટના છે કે જ્યારે પ્રહલાદ છે એ આ હિરણ્યકશ્યપ નામનો રાજા હોય એનો એક પુત્ર છે. એ પુત્ર છે એ વિષ્ણુ ભગવાનનો મોટા મોટો ભક્ત હોય. તો આને એક વખત જે હિરણ્યકશ્યપ હોય એને ઘણી વખત એને મારવાના પણ પ્રયત્ન કરે છે, છતાં એ બચી જાય છે. એટલે એક વખતનો એક પ્રસંગ છે કે હિરણ્યકશ્યપ નામનો રાજા હોય એ પ્રહલાદને પૂછે કે તને દરેક વસ્તુમાં ભગવાન દેખાય છે. ત્યારે પ્રહલાદ કહે છે કે હા, મને દરેક વસ્તુમાં ભગવાન દેખાય છે, ભગવાનનો વાસ દરેક વસ્તુમાં રહેલો છે. ત્યારે જે હિરણ્યકશ્યપ છે એક બાજુમાં એક થાંભલો હોય, થાંભલાને જોઈને પણ એમ કહે છે કે તને આમાં પણ ભગવાન દેખાય છે. ત્યારે જે પ્રહલાદ એમ કહે છે કે હા, મને આમાં પણ ભગવાન દેખાય છે. એટલે હિરણ્યકશ્યપ એક ગદા લઈને એ જે થાંભલો હોય એ થાંભલાને મારી અને પાડી દે છે, એટલે ટૂંકમાં તોડી નાખે છે. એટલે એમાંથી જે આપણે નરસિંહ અવતારની જે વાત સાંભળી છે એમાંથી નરસિંહ ભગવાન પ્રગટ થાય છે અને એ છે એને એનું વચન યાદ કરાવે છે કે ભાઈ તું જમીનમાં ન મરે અને આકાશમાં પણ ન મરે. આ એને વચન યાદ કરાવે છે. અને પછી એનું એવું એક એવું વચન હતું કે હું ઘરની અંદર ન મરું અને ઘરની બહાર પણ ન મરું. એટલે એ એને ઉંમરે લઈ જાય છે. તો વિદ્યાર્થીઓ, ઘરનો ઉંમરો એ એક એવો ભાગ છે કે જે ઘરની અંદર ન કહેવાય અને ઘરની બહાર પણ ન કહેવાય. તો આથી ભગવાન નરસિંહ છે એને ત્યાં લઈ જાય છે અને પોતાના ખોળા ઉપર. તો એને એમ કહે કે તું અત્યારે જમીનમાંય નથી અને આકાશમાંય નથી એમ, એટલે ખોળા ઉપર હતો. જે ભગવાન નરસિંહ છે એના ખોળા ઉપર હોય એટલે એ જમીનમાંય ન કહેવાય ને આકાશમાંય ન કહેવાય. પછી એનું એવું
પ્રભુ એક વરદાન હતું કે હું કોઈ પશુથી ન મરું અને કોઈ માનવથી પણ ન મરું. તો ભગવાન નરસિંહનો જે અવતાર છે એ કોઈ પશુનો પણ નથી અને કોઈ માનવનોય નથી, કારણ કે એનું મોઢું છે એ સિંહનું છે, એનું શરીર છે એ માનવનું છે. તો એ પશુમાંય ન આવે અને કોઈ માનવમાંય ન આવે. પછી એને એવું પણ કીધું હતું કે હું કોઈ અસ્ત્રથી ન મરું અને કોઈ શસ્ત્રથી પણ ન મરું. તો હવે સ્વાભાવિક છે કે આપણને ખબર છે કે હિરણ્યકશ્યપનો જ્યારે વધ થયો હતો ત્યારે ભગવાન નરસિંહ પાસે કંઈ પણ પ્રકારનું શસ્ત્ર નહોતું, એટલે એને નખ વડે, કારણ કે નખ છે એ કોઈ શસ્ત્રમાંય ન આવે, આપણે કહીએ ને ટૂંકમાં કે લોઢામાં પણ ન આવે અને લાકડામાં પણ ન આવે. તો આ રીતના છે ભગવાન નરસિંહે આ જે હિરણ્યકશ્યપ નામનો રાજા હતો કે જેનો પૃથ્વી પર ઘણો બધો ત્રાસ હતો એનો નાશ કર્યો હતો. આ સ્ટોરી ઉપરથી, આ વાર્તા ઉપરથી આપણે એવું કહી શકીએ કે દરેક પ્રકૃતિની દરેક વસ્તુમાં છે ભગવાનનો વાસ રહેલો છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે એક એવી જ સરસ મજાની એક કવિતાનો અભ્યાસ આજે આપણે કરવાનો છે, પર્વત તારા. તો હવે આ કવિતામાં પ્રકૃતિની દરેક વસ્તુમાં છે કવિને ઈશ્વરના દર્શન થાય છે. તો આપણે એક કવિતાનો અભ્યાસ કરીએ. તો જો એમાં પંક્તિ છે કે પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો એની પહેલી પંક્તિ જો, પર્વત તારા પહોળા ખંભા. આપણા કેમ બોડી પાર્ટ હોય, આપણા અંગો હોય, એમ કવિને છે અહીં પર્વતમાં ઈશ્વરના બોડી પાર્ટ એટલે કે અંગો દેખાય છે. પર્વતમાં છે ઈશ્વરના ખંભા દેખાય છે અને સરોવર છે તો સરોવરમાં ઈશ્વરની આંખો દેખાય છે. અને બીજી પંક્તિ જો કે હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક, તો આનો અર્થ એવો થાય કે હું તને પ્રકૃતિની દરેક વસ્તુમાં તને નિહાળી રહ્યો છું, મીન્સ કે જોઈ રહ્યો છું. તો બીજી પંક્તિ આપણે જોઈએ કે દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તો આ પંક્તિનો પણ આપણે અર્થ જોઈએ કે દરિયો તારું દિલ વિશાળું. તો વિશાળ એટલે શું થાય, તો કે વિશાળ એટલે મોટું. તો ભગવાનનું દિલ છે, ભગવાનનું હૃદય છે, એ ભગવાનનું હૃદય કેવું છે, તો એ મોટું છે. અને બીજી પંક્તિ જો કે વૃક્ષો તારી વાત. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પવન આવે ત્યારે પવન આવવાથી વૃક્ષો હલે છે, તો આના હલવાથી કવિને એવી કલ્પના થાય છે કે વૃક્ષો છે એ તારી જ વાત કરી રહ્યા છે, એટલે ભગવાન વિશેની વાત કરી રહ્યા છે, ટૂંકમાં ઈશ્વર વિશેની વાત કરી રહ્યા છે. પછીની પંક્તિ જો કે મેઘ ધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તો મેઘ ધનુષ્ય જ્યારે ચોમાસું હોય ત્યારે આકાશમાં આપણે સરસ મજાનું મેઘ ધનુષ્ય જોઈએ છીએ, તો આ મેઘ ધનુષ્યના રંગોમાં છે એ સુંદર રીતે રમી રહ્યો છે. હવે આ જ રીતના આપણે આગળ વધીએ અને એના પછીની પંક્તિનો આપણે અભ્યાસ કરીએ કે તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો જો એમાં પહેલી પંક્તિનું જો, એમાં તું તરણાનો તારણ હારો એટલે કે સામાન્યમાં સામાન્ય માણસ છે અને તું તારી જાણે છે, એટલે કહેવાનો અર્થ એવો છે કે ભગવાન છે આપણને, ભગવાન ઈચ્છે તો આપણને જીવાડી પણ શકે અને ભગવાન ઈચ્છે તો આપણને મારી પણ શકે એમ, એટલે એ આપણને તારી પણ શકે અને મારી પણ શકે. એટલે અહીંયા કીધું તું તરણાનો તારણ હારો, ઝરણાનો તું નાદ, નાદ એટલે અવાજ. આ બીજા શબ્દો છે એનો અર્થ શું થાય, તું ઝરણાનો નાદ, એટલે ઝરણું છે પર્વત ઉપરથી નીચે જ્યારે વહેતું હોય ત્યારે એ ઝરણામાં એક પ્રકારનો નાદ આવે છે, સૂર આવે છે એટલે કે અવાજ આવે છે. આ અવાજ છે એ અવાજ તારો જ છે એમ. અને પછીની પંક્તિ જોઈએ કે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. તો આ પંક્તિનો અર્થ એવો થાય કે અલગ અલગ ફૂલના રંગો હોય છે, ફૂલ હોય તો ફૂલમાં અલગ અલગ પ્રકારના ફૂલો હોય છે, અલગ અલગ રંગના હોય છે, અલગ અલગ કલરના હોય છે. તો આ છે એ તારી જ અમને સોગાત છે. સોગાત એટલે શું થાય, ભેટ, જે આપણે લોકોને બહુ ગમતી હોય એ ભેટની વાત કરી છે કે આ અલગ અલગ રંગના ફૂલો હોય છે અને એમાં અલગ અલગ સુગંધ હોય છે. તો આ હે ઈશ્વર આ બધી તારી જ ભેટ છે. તો હવે આપણે એના પછીની પંક્તિ તરફ આપણે આગળ વધીએ. ના પછીની પંક્તિ જોઈએ આપણે કે સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા, કે સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આગિયા ને ભમરા. તો આ પંક્તિમાં કવિ એવું કહેવા માંગે છે કે ભાઈ જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન હે ઈશ્વર તે જ કરેલું છે. પ્રાણીઓમાં છે તો કે સિંહ છે, વાઘ છે, અને પક્ષીઓ સુંદર પક્ષીઓ છે તો કોયલ છે, બુલબુલ છે, આવા સુંદર પક્ષીઓ, તથા એમાં આગિયા છે, ભમરા છે, આગિયા ભમરા પતંગિયા આ બધા કીટકો છે, એટલે કીટકો મીન્સ કે જીવડાઓ. તો આ બધાનું સર્જન હે ઈશ્વર તે જ કરેલું છે. અને આકાશમાં જે સૂર્ય ચંદ્ર અને તારા દેખાય છે હે ઈશ્વર એ તારી જ કલાનું એ સર્જન છે. કે રાડતાળ અને લાડની સાથે મોર પીછનો સૂર, કે રાડતાળ અને લાડની સાથે મોર પીછનો સૂર,
સંતા કુકડી રમતા રમતા રહે નજીક ને દૂર. તો આ પંક્તિનો ભાવાર્થ એવો થાય કે રાડ ત્રાડ અને લાડ. તો આ શબ્દનો આપણે અર્થ સમજીએ. રાડ એટલે તો કે બૂમ, અને ત્રાડ એટલે જે સિંહ ગર્જના કરે એ ગર્જનાની વાત કરી છે, અને લાડ લાડ એટલે કે આપણા માતા પિતા છે, આપણા દાદા દાદી છે, જે આપણી સાથે લાડ કરે ને એ લાડની વાત કરી છે. અને પછીનો શબ્દ જોઉં કે મોર પીંછનો સુર, તો કે મોર જે ટહુકા કરે એ ટહુકાની વાત કરી છે. રાડ ત્રાડ અને લાડ, અને મોર જે ટહુકા કરે એ ટહુકા સ્વરૂપે હે ઈશ્વર તું અમારી સાથે સંતા કુકડી રમી રહ્યો છો. એમાં પછીની પંક્તિ જો, એમાં પછીની પંક્તિમાં શું કીધું કે સંતા કુકડી રમતા રમતા રહે નજીક ને દૂર. તો હે ઈશ્વર તું રાડ ત્રાડ અને લાડની સાથે અમારી સાથે સંતા કુકડી રમી રહ્યો છે. એટલે સંતા કુકડી મીન્સ કે આપણે જે થપ્પોદા રમીએ એ થપ્પાદાની વાત કરી છે. એના આગળ આપણે એના પછીની પંક્તિ જોઈએ કે અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોળીને કોણ હંકારે છે તું જ કહે. જો એમાં આ શબ્દો જોઉં કે અજવાળાના કાંઠા રૂપે, જો અહીંયા જીવન માટે છે કવિ એક શબ્દ પ્રયોજન કર્યો છે, જીવન માટે હોળી શબ્દ પ્રયોજન કર્યો છે. અજવાળાના એટલે મીન્સ કે માણસ છે, તો માણસના જીવનમાં દરેક પડે છે, સુખો પણ આવે છે અને દુઃખો પણ આવે છે. તો આ પંક્તિમાં કવિ છે ઈશ્વરને પ્રશ્ન કરે છે કે માણસના જીવનમાં સુખો આવે છે અને દુઃખો પણ આવે છે, તો મારું જીવન છે એ કોણ ચલાવે છે એમ. એટલે ભગવાનને આવો પ્રશ્ન કરવામાં આવ્યો છે. તો એનો ઉત્તર કંઈક એવો થાય કે ભાઈ ભગવાન જ છે કે આપણને અંધારામાંથી અજવાળા તરફ અને સુખ ઉપરથી, સોરી, દુઃખ ઉપરથી સુખ ઉપર લઈ જનાર છે એ ભગવાન જ છે. તો આ રીતના આપણે કહી શકીએ કે બધી જ વસ્તુમાં છે ભગવાનનો વાસ રહેલો છે. એટલે આ રીતના ભગવાન છે બધી જ વસ્તુમાં રહેલો છે. એટલે આ બધી કવિની કલ્પના છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.